લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, એમ જ સમજો કે હવે બિલકુલ ગણતરીના દિવસોમાં એની જાહેરાત થવાની છે, ત્યારે સ્વાભિમાન યાત્રા લઈને આજે આપના ઉમેદવાર જે ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ અને આપ વચ્ચે જે સમજૂતી થઈ છે, એ ચેતરભાઈ વસાવા આજે પાલેજ વિસ્તારમાં આવેલા છે અને એની સ્વાભિમાન યાત્રા તેઓ લઈને આજે ઇંગલા ગામ પણ આવી પહોંચ્યા છે, ત્યારે આપણે તેઓ સાથે ખાસ વાતચીત કરીશું અને તેમના પ્રતિભાવ જાણવાનો પ્રયાસ કરીશું. ચેતરજી, આપનો જેએસ ટીમમાં હાર્દિક સ્વાગત છે. આપની જે સ્વાભાવિક યાત્રા જે પાલેજથી લઈને ઇંગલા સુધી, એમાં આપને જનપ્રતિસાદ કેવો રહ્યો? અમે 22 તારીખથી સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો છે. આજે અમારો 11મો દિવસ છે. આજે સવારે પાલેથી અમે શરૂઆત કરી છે અને ઘણા ગામોમાં અમે ફર્યા છીએ, ત્યારે લોકો સ્વયંભૂ એક એક કલાક અમારી રાહ જોઈને ઊભા હોય છે, સાથે ફૂલહાર લઈને ઊભા હોય છે, ઘણી જગ્યાએ આરતી લઈને ઊભા હોય છે. એટલે આ લોકોનું સમર્થન, લોકોનો પ્રેમ, લોકોના આશીર્વાદ અમને મળે છે એ ચોક્કસ અમને પૂરો વિશ્વાસ છે. આવનારી લોકસભામાં સારામાં સારું લોકોનું સમર્થન અમને મળવાનું છે. સાથે સાથે તમે બધા જાણો છો જે રીતના પૂરા ગુજરાતમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ ચાલે છે, ધર્મના નામે રાજનીતિ ચાલે છે, જાતિના નામે રાજનીતિ ચાલે છે, અને જે તુષ્ટિકરણનું જે રાજકારણ ચાલે છે, વિપક્ષને ખતમ કરી દેવાનું અને વિપક્ષના જે પણ હોય પોતાનીમાં સમાવેશ કરી લેવાનો, એની સામેની અમારી સ્વાભિમાન યાત્રા છે. ત્યારે અમે લોકોને મળીએ છીએ અને લોકો અમને વિશ્વાસ આપે છે કે 2024ની આ લોકસભામાં ચોક્કસ લોકો અમારી સાથે રહેશે, અમારા પર ભરોસો મૂકશે અને અમે આ લોકસભા જીતીશું. અને આપના જ્યારે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે કોંગ્રેસ, ભરૂચ જિલ્લા કોંગ્રેસને જે આપનાથી નારાજગી અનુભવી હતી એ વિશે આપ શું કહેશો? હા, ચોક્કસ. કોંગ્રેસ આ વિસ્તારમાં જૂની પાર્ટી છે. ઘણા સમયથી હેમંત પટેલ સાહેબ અહીંથી લીડ કરતા હતા, ત્યારે એમના ઘર, એમના સુપુત્રી અને એમના પુત્ર અહીંથી લોકસભા લડવાની ઈચ્છા એમણે વ્યક્ત કરી હતી. પણ જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધન થયું છે અને અમને ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીમાંથી જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે અમને પૂરો ભરોસો છે કે તમામ લોકો અમે સાથે રહીશું, એમનું પણ માન સન્માન જળવાય, એમને પણ વિશ્વાસમાં લઈને અમે એક ટીમ બનીને આ લોકસભામાં ઉતરીશું. અને અમારું ધ્યેય છે કે ભાજપાને કઈ રીતે પરાસ્ત કરીએ એમાં અમે સફળ થઈશું. આ લોકસભા જીતીને સ્વર્ગીય હેમંત પટેલ સાહેબને અર્પણ કરીને એમને અમે શ્રદ્ધાંજલિ આપીશું. જયકરજી, કે જેઓ આપના ઉમેદવાર તરીકે જાહેર થઈ ચૂક્યા છે અને તેઓએ ઘણો સારો આશાવાદ સેવ્યો છે અને જે નારાજગી વિશે તેઓએ સેવ્યું કે અમારે સહમતી થઈ ચૂકી છે અને આમાં હવે કંઈ રહ્યું નથી અને તેઓએ ગામે ગામ તેઓને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે એવું તેઓ જણાવ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે આવનારી લોકસભાની ભરૂચ બેઠક પર મતદારો કોને વિજયની વરમાળા પહેરાવશે તે તો આવનારો સમય જ બતાવશે. યાકુબ પટેલ, જેએસટીવી, ભરૂચ.